યુવા સંગઠન દ્વારા, ગુજરાત યુવા સંગઠન દ્વારા પણ એક એક દિવસની શિબિરો આપણે વ્યસનમુક્તિમાં ચલાવી રહ્યા છે. એમાં વિશેષ કરીને યુવાનો ભાગ લે છે અને યુવાનોને પ્રશિક્ષણ આપીએ છીએ એને વ્યસનમુક્તિ આંદોલન કેવી રીતે ચલાવવું જોઈએ એનું પ્રશિક્ષણ પણ આપણે એમ કે આપીએ છીએ. એટલે એનાથી શું થાય કે આપણે એક વ્યક્તિ કામ કરે અનેક વ્યક્તિઓ કામ કરે તો ઝડપી આપણું આંદોલન પ્રસારિત થાય અને આપણે એમાં સફળ બનીએ. થોડા છે તો મને તમને લાગે છે કે મેં હું જે કંઈક કરી રહ્યો છું એ ધન્ય બનશે. જેને ગિરીશભાઈ કે જેઓ ક્ષેત્રમાં જઈને કામ કરે છે એમનો મુખ્ય ફાળો કહી શકાય. મારું નામ છે મહેશ ભટ્ટ, લોસ એન્જલસ ગાયત્રી ચેતના સેન્ટર કેલિફોર્નિયા. અને શ્રી નિત્યાનંદભાઈ પટેલ સાથે અમારે લગભગ 32 વર્ષથી સંબંધ છે ગાયત્રી પરિવારના માધ્યમથી. તો શ્રી નિત્યાનંદભાઈ, તમે આટલા વર્ષોથી વ્યસન મુક્તિ આંદોલન ચલાવી રહ્યા છો, તમે અમારા સંપર્કમાં છો અને આ આંદોલનની પાછળ તમે ઘણી પોતાની અને બીજાની જે વ્યવસ્થામાં સહયોગની જે માગણી કરી છે એનો અંદાજ શું આવી રહ્યો છે? અંદાજમાં તો એવું છે, જો મારી જે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સાથે મારું સેન્ટર ચાલે છે એનો ધણી દોરી હું જ છું. જયારે 5 મેમ્બર લઈને કેન્દ્ર બનાવ્યું એટલે મેં કહ્યું હતું મતલબ આ મારી જોડે જોડે જશે એટલે હું નહીં હોય તો જે કંઈ છે બધું સ્વાહા શાંતિપૂર્ણ થવાનું છે. મારી પાસે કશું રાખવાનું છે નહીં એટલે કોઈ બીજી હિસાબ નહીં કે એની ચિંતા કરવાની. અને મારી જાતે 3 વર્ષે અમેરિકા જઈને લોકોને મારી સ્કીમો સમજાવતો રહ્યો, લોકો પૈસા આપતા રહ્યા અને વાપરતો રહ્યો. હું કંઈ ચીડો ફાવવા ગયો નહીં. મેં મહેનત કરીને પૈસા લાવ્યો અને પૈસાનું યોગ્ય મેનેજમેન્ટ કર્યું. એમાં 5 પૈસા મારા ઘસાયા છે એનો 5 પૈસા મેં ખાધો નહીં અને મારે ખાવાની એવી જરૂર નહીં. અત્યાર સુધીમાં લગભગ મને ખ્યાલ થતો 2 કરોડ રૂપિયા જેવું ટોટલ લાયેલો છું એનાથી વધારે. અને આમાં ઓછામાં ઓછા વ્યસન મુક્તિમાં 1.5 કરોડથી વધારે રૂપિયા મેં સ્વાહા કરેલા છે. એ પ્રદર્શનની અંદર હોય કે આ બુક હોય, આ બુકની પાછળ એક બુક પાછળ લગભગ 1 રૂપિયા મેં મૂકેલો છે. 22 લાખ બુકો 22 લાખ તો એમને એમ કાઢી પ્રદર્શની બધાને મોકલાવી. 5,000 રૂપિયાની પ્રદર્શની, 250 પ્રદર્શની ગઈ, 12.5 લાખ રૂપિયા સીધામાં કાઢ્યા. પેલા 3 ફૂટ બાય 2 ફૂટના બેનર હતા, એ બેનર 17,000 બેનર જે 75 રૂપિયાના એ પ્રમાણે ગણે કેટલા બધા બેનર બધા સ્વાહા કર્યા. અને અત્યારે કરતો રહું છું અને હું એ કરતો રહું એવું ગુરુદેવને માતાજીને અને ભગવાનને પ્રાર્થના, બસ આ કામ અવિરતપણે ચાલે અને સક્સેસફુલ જાય એવી મારી પ્રાર્થના છે. નિત્યાનંદભાઈ, ઘણા વખતથી આપણે જે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહ્યા છો અને શાંતિપુર દ્વારથી ડોક્ટર પ્રણવભાઈ પંડ્યાજીએ જે વ્યસનોને ભારત છોડો એ જે અભિયાન ચલાવ્યું છે એ અભિયાનની અંદર તમે જે અહીંયા ભારતની અંદર અભિયાન ચલાવો છો એ અભિયાનનો મુખ્ય અહીંયાથી બીજા પરદેશોના આપણા ભારત ભારતીય અને બીજા ઉપર શું અસર પડશે એના વિશે 2 શબ્દ તમે તમારી મંતવ્ય સમજાવો. શરૂઆતમાં વ્યસન મુક્ત આંદોલન એનું ફક્ત ગુજરાતીમાં ચોપડી બહાર પાડી હતી, પણ પછી લાગ્યું કે ગુજરાત બહાર પણાનો ઉપયોગ થાય તો સારું એટલે હિન્દીમાં રાખી. અને પછી લાગ્યું કે ગુજરાત બહાર પણાનો ઉપયોગ થાય તો સારું એટલે હિન્દીમાં રાખી. અને કિંમતમાં થોડું આગુપાછું થતું હતું પણ કિંમત છેવટે 1 રૂપિયો જ રાખી. અને પછી રહેણે અત્યારે આ ડોક્ટર સાહેબના અભિયાનનો મને કહ્યું એમને અને મેં મારો સહયોગ આપેલો જ છે. અને અત્યારે કોઈપણ રાજ્યના પોતાની વર્નાક્યુલર લેંગ્વેજ એટલે રાજ્યની ભાષામાં જો છપાવવા માંગતા હોય, ખાલી મારું અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનું મારું એડ્રેસ છે એ રહેવું જોઈએ અને હું એને 1 રૂપિયાની ચોપડી આપવા તૈયાર છું. એટલે હકીકતે એમાં જબરદસ્ત યોગદાન આપી રહેલો જ છું અને ભવિષ્યમાં જરૂર પડશે તો આપીશું. પ્રદર્શની દરેક વર્નાક્યુલર લેંગ્વેજ પોતાની પાસે એની ભાષામાં જ બનાવી હોય તેના માટે પણ સહયોગ પણ કરી. મુખ્ય ભાવ કે વ્યસન ની અંદર વધારે પડતા જો કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો યુવાના છે, તો યુવાનો અમારો શું સહયોગ છે અને યુવાનો આ કાર્યક્રમમાં તમને શું ઉપયોગી કરી રહ્યા છે, શું ઉપયોગીતામાં મદદ કરી રહ્યા છે? બેઝિકલી મારા બધા કામની અંદર દિયાની ટીમ જે છે ડિવાઇન ઇન્ડિયા યુથ એસોસિએશન દ્વારા એ બધા ભાઈઓ મદદ કરી રહેલા છે અને એમને સેન્ટરમાં રાખીને જ બધું બનાવેલું છે. એટલે અમારા દરેક કાર્યક્રમની અંદર એવી શિબિરો, સિમ્પોશિયમ અને વર્કશોપ ને એવું થાય છે. અત્યારે આપણે 21 એપ્રિલે જ 1 દિવસની શિબિર રાખેલી છે. કેપી દુવેજી જે એના ઇન્ચાર્જ છે એ પોતે જ આવવાના છે. સારસા મુક્તની શિબિર રાખી છે, યુવાનિયાઓની શિબિર છે. એટલે સ્વાભાવિક અમારી બધી વાતોની અંદર વ્યસન મુક્તિને તો અમે વણી જ લઈએ છીએ કે વ્યસનોના રાક્ષસથી તમે કઈ રીતે બચી શકશો, કારણ કે એક ફરે અમારી તમે બચો છો તો તમે કંઈ શુદ્ધ સારું કંઈક અને ભવિષ્યનું પ્રોસ્પરસ જીવન જીવી શકવાના છો. અને એના માટે અમે ખાસ ભાર